છત્તીસગઢમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હતું અને તેની મરજી વિરુદ્ધ 6 માસ સુધી શારીરિક શોષણ કરતા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જસદણની ગેબન શાહ સોસાયટીમાં રહેતા અને બે સંતાનના પિતા વા શખ્સે ટ્યુશન ક્લાસમાં જતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને ગેસ્ટ હાઉસમાં મળવાને બહાને બોલાવી સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર 6 માસ સુધી શરીર સંબંધ બાંધ્યો હતો. અંતે કંટાળીને સગીરાએ પરિવારજનોને જાણ કરી પોલીસ ફરિયાદ કરવાની હિંમત કરી હતી. જસદણ ગેબન શાહ સોસાયટીમાં રહેતો જુનેદ ઇકબાલ ચૌહાણ શહેરના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે જતી 16 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવી હતી. સગીરા જે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે જતી હતી તે શેરીમાં આરોપી 6 મહિનાથી આંટાફેરા કરી સગીરાનો પીછો કરી સગીરાને ભોળવી તેનો મોબાઈલ નંબર આપી શહેરના ગુજરાત ગેસ્ટ હાઉસ ખાતે મળવાને બહાને બોલાવી સગીરાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો હતો અને આખરે સગીરા કંટાળી ગઈ હતી અને સમગ્ર ઘટનાની તેના પરિવારજનોને જાણ કરતા સગીરાના પિતાએ હિંમત દાખવી હવસખોર શખ્સ સામે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે દુષ્કર્મી શખ્સ જુનેદ ઇકબાલ ચૌહાણ 2 બાળકોનો પિતા છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ તેની દીકરીની ઉંમરની સગીરાને હવસનો શિકાર બનાવવાની ટેવ ધરાવતો આ શખ્સ આખરે જેલના સળિયા પાછળ ધકેલાતા તેને કાયદાનું ભાન થયું હતું. હકીકત તો એમાં એવું છે કે એક નાની 16 વર્ષની બાળા હતી, એની ઉપર વારંવાર એક જે શખ્સ છે નરાધમ એ વારંવાર દુષ્કર્મ કરતો હતો, જેની હિસાબે આવા અનેક લોકોને હેરાન કરતો, અનેક દીકરીઓને હેરાન કરતો હતો, જેથી આ જે પણ પરિવાર હોય એમને ફરિયાદ કરેલી છે. હકીકત તો આમાં એવું છે કે જો આને એકને સજા થશે ને તો આવનારા દિવસોમાં ઘણા ખરા એવા છે જે આવવાના હતા, તો જેને આ 16 વર્ષનીથી માંડીને 14 વર્ષથી માંડીને 17 વર્ષની દીકરીઓને અવારનવાર હેરાન થાય છે અને અનેક કિસ્સાઓ જસદણમાં બને છે, જેથી પોલીસ અને છોકરીઓના માતા પિતા બધાએ એમાં જાગૃત થવું પડશે, જેને હિસાબે આમાં ઘણો એવો બનાવ બનશે કે આવા લોકોને સજા થશે તો કાયદાકીય ભાન કરવું પડશે આ લોકોને. મારા હિસાબે તો આવા લોકોને ફાંસી જ થવી જોઈએ, જેથી કરીને આવનારા દિવસોમાં કોઈ પણ એને હેરાન ના કરે, આવનારા દિવસોમાં કોઈ દીકરીઓને પણ હેરાન ના કરે. રાજકોટના જે જસદણ પોલીસ સ્ટેશન છે રાજકોટ ગામના, ત્યાં એક ગુનો નોંધાયેલ છે જેમાં એપીસીની કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ જે છે ગુનો જે નોંધાયેલ છે, જેમાં બનાવની વિગત એવી છે કે જે ભોગ બનનાર છે, ભોગ બનનારને જે છે આરોપી છેલ્લા 5-6 મહિનાથી જ્યાં ભોગ બનનાર જે છે જે જગ્યાએ ટ્યુશન જતી ત્યાં પીછો કરતો હતો અને ત્યાં પછી જો છે એને સતત એનો ફોલોઅપ કરતો હતો અને પછી સંપર્કમાં આવ્યો અને પછી ભોગ બનનારને એક પર્ટિક્યુલર ગેસ્ટ હાઉસમાં બોલાવીને ત્યાં જે છે એને સાથે શારીરિક સંબંધ બાંધેલા. આખે જે જે બનાવ હતો એની પછી ભોગ બનનાર છે એને ઘરવાળાને જાણ કરી કે એને એની સાથે આ ઘટના ઘટી છે અને પછી જે પોલીસમાં જે છે પોલીસ તપાસ હાથ ધરી અને આગળ ગુનો નોંધીને જે કાર્યવાહી હાથ ધરી અને તાત્કાલિક જે છે આરોપીને અટક કર્યો છે. હરેશ તેરૈયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જસદણ.